कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः दर्शन ज्ञान चारित्रे स्त्रीभिः परिणतत्वतः एको पितृस्वभावत्वाद् व्यवहारेण मे चकः सोळमी गाथा पछी 16, 17, 18 ने 19 चार कलशो है सवर्ण स्वाध्याय में 16मी गाथा एना पहला 15मो कलश अने आ 16, 17, 18, 19 चार कलश घनी बधी चर्चा सवारे आपणे मूल ग्रंथ ने आधारे शास्त्र ने आधारे आपणे लीधी ज छे। अत्यारे 24मो जे प्रवचन छे गुरुदेवश्रीनो आजनो सवारनो एमां बे कलशोने आधारे जे गुरुदेवश्रीए चर्चा करी छे 17मा अने 18मा कलशने आधारे एनी थोड़ीक आपणे गंभीर चर्चा अत्यारे गुरुदेवश्रीना मूळ अंशो साथे आपणे लेशुं। मूळ कलशनो अर्थ जो नीचे लखेल छे आ कलश शू छे खबर भेदरूप अने अभेदरूप मोक्षनो मार्ग भेदरूपे अने अभेदरूपे साधक तत्व एटले मोक्ष मार्गनो जे साधन तो मोक्ष मार्ग कहो मोक्ष मार्गनी व्याख्या जीतू भाई सांभळो छो मोक्ष मार्गनु जे बंधारण छे भेद रूपे केवू छे अने अभेद रूपे केवू छे एनी वात चाले छे। सोळमी गाथा ना स्वर पण ई छे दर्शन ज्ञान ने चारित्र स्वरूप मोक्ष मार्ग ने साधु जनोए सेवन करवो जोईए ये એમાં 16મી ગાથા થોડો 16મી ગાથા લઈએ આપણે કેવળ હું વાંચું છું એમાં નથી આ તો કળશ ટીકાના પ્રવચન છે ને એટલે આમાં ગાથા નહીં આવે દર્શન વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવા દર્શન ને જ્ઞાન ને અને ચારિત્ર ને સાધુ સાધુ એટલે आत्म साधक जीवन साधु एटले ओला नमो लोए सव साहुणम वाला साहुनी वात नथी आ तो पशु गतिमानो जीव होय प्रियंचमानो होय देवमानो होय चारे गतिओमानो गमे ते जीव होय जे आत्माने साधवा मागता होय जळ कोने माटे धनजीभाई जेने तरस लागी होय एने माटे ख्याल में आयो एम मार्ग कोने माटे जेने पण अपनाव होय ख्याल में आयो तो दर्शन ज्ञान अने चारित्र जे छे साधु सेववा एटले साधु पुरुषे आ समयसारनो एक स्पेशल शब्द छे। समयसारमां मूळ गाथानी वात करूं छुं घणी जग्याए घणी गाथाओमां साहु शब्दनो प्रयोग छे साहु एटले साधु तो साधु एटले साधक आत्मसाधक भाई भेष अने मुनिपणो एनी वात अहींया छे ज नहीं एनो प्रयोजन आत्मानो छे आत्माने ज जे साधवा मांगे छे एनी वात छे बराबर
दर्शन वाली नित ज्ञान ने चारित्र साधु सेववा बरोबर आटलू कीधु पण ये त्रणे आत्माज केवल जाण निश्चय दृष्टिमा शू कहवा दर्शन ज्ञान ने चारित्र रूप मार्ग ने साधु जो आत थी એટલે મોક્ષ માર્ગ આ છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાર સૂત્ર આચાર્ય અમૃત આ કુંદકુંદદેવની ગાથા આપણે વાંચી ગયો એમાંથી જ તત્વાર સૂત્રમાં ઉમા સ્વામીએ કાઢ્યું મોક્ષનો માર્ગ શું સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રી મોક્ષનો માર્ગ છે પણ બીજી લીટીમાં વળી પાછું કીધું કે પણ એ ત્રણેય આત્મ સ્વરૂપ છે એટલે નિશ્ચય નહીં તો આત્માને જાણો તો વ્યવહારે ભેદરૂપ મોક્ષ માર્ગને જાણો મોક્ષ માર્ગને સાધો અથવા અભેદ શુદ્ધ નિશ્ચય નહીં એક આત્મા માત્રને સાધો બેવું એક જ છે ઓલી ભેદની અપેક્ષા અને આ અભેદની અપેક્ષા ખ્યાલમાં આવ્યું હવે એની જે ટીકા છે ને સત્તરમાં કળશ રમઝટ બોલાવી છે પણ આપણે મૂળ કળશનો ખંડાન્વય સહિત અર્થ વાંચીએ છીએ 291 પાના ઉપર જ નીચે છે જો એક અપી વ્યવહારેણ મેચક દ્રવ્ય દ્રષ્ટિથી જોકે જીવદ્રવ્ય શુદ્ધ છે જોકે જીવદ્રવ્ય તો અનાદિ નિધન શુદ્ધ જ છે તો પણ વ્યવહારેણ ગુણગુણી રૂપે ગુણો કોના તો ગુણીના ગુણી કોનો કે ગુણોનો ભેદની ભાષા આવે કે ને તો ગુણગુણીરૂપ ભેદ દૃષ્ટિથી મલિન છે બોલો રાગ દ્વેષાદિકની મલિનતા તો બહુ દૂર દેહની મલિનતાની તો વાત જ નથી મોહ રાગ દ્વેષાદિકની મલિનતાની પણ અહીંયા વાત નથી અહીંયા તો કહે છે મોક્ષ માર્ગના જે ભેદો છે એ ભેદની દ્રષ્ટિ એ મલિનતા છે એનું નામ મેચક મલિનતા એ અશુદ્ધિ તે પણ કોની અપેક્ષાએ એ મલિનતાની વાત ઊભી ક્યાંથી થાય કે ત્રિ સ્વભાવ અથવા ત્રિ એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર તે ત્રણ છે સહજ ગુણો જેના સ્વભાવનો અર્થ કેટલું સરસ કર્યું છે સહજ ગુણો જેના એવું હોવાથી તે પણ કેવું હોવાથી કે પરિણતત્વત કેમ કે તે દર્શન જ્ઞાન ચારિત્રે ત્રણ ગુણો રૂપે પરિણમે છે તેથી ભેદ બુદ્ધિ પણ ઘટે છે થોડીક ગહેન ચર્ચા ગુરુદેવશ્રી આજે લીધી હતી સાતમી ગાથામાં દર્શન નથી જ્ઞાન નથી ચારિત્ર નથી એવી વાત લીધી છે તો ત્યાં દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભેદો નથી એવી અપેક્ષા છે અહીંયા જે વાત કરી છે ને દર્શન જ્ઞાન ચારિત્ર એટલે ગુણો નહીં પરિણત શબ્દ એવો ને આમાં તો પરિણમનની વાત આવી તો પરિણમનની વાત આવી એટલે પર્યાયની વાત શું સમજાણો બેઉમાં આંતરો સમજાય છે સાતમી ગાથામાં જે દર્શન જ્ઞાન ચારિત્રનો જે નિષેધ કર્યો ને એ ગુણ ભેદોનો નિષેધ કર્યો ગુણભેદોનો નિષેધ અહીંયા તો પર્યાય ભેદો છે અહીંયા દર્શન જ્ઞાન ચારિત્ર એટલે ગુણો નહીં અહીંયા શ્રદ્ધા ગુણની પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ગુણની પર્યાય સમ્યક જ્ઞાન ચારિત્ર ગુણની પર્યાય સમ્યક ચારિત્ર એ અહીંયા મોક્ષ માર્ગરૂપ ભેદો છે ગુણોની પર્યાયો છે એ પર્યાયોને અહીંયા અભેદ દ્રવ્ય સ્વભાવની હમે મલિન કહીને ભેદ કહીને મેચક કીધું છે ત્યાં ગુણભેદોનો નિષેધ છે અહીંયા પર્યાય ભેદોનો નિષેધ છે શું સમજાણો ત્યાં સાતમી ગાથામાં ગુણભેદોનો નિષેધ છે અહીંયા પર્યાય ભેદોને ભેદોનો નિષેધ છે
पर्याय भेदों निषेध सत्तरमा कलशमा अने द्रव्य अभेदनी बात अठारमा कलश शू समझाणो साथे लईए एटले तमने वधारे ख्याल आवशे अठारमो कलश काढो पन्ना नंबर जो 297 ऊपर छे 18मो कलश परमार्थे न तो व्यक्त ज्ञातृत्व ज्योतिषेकः सर्वभावान्तरध्वंसी स्वभावत्वात् अमेचकः तू पद द्वारा बीजो पक्ष कयो छे सत्तरमा में तो व्यवहार नो पक्ष कीधो ने भेद वालो तो पर्याय ना पक्ष नी सामे द्रव्य नो पक्ष होय कि नहीं विशेष ना पक्ष नी सामे सामान्य नो पक्ष होय कि नहीं भेद ना पक्ष नी सामे अभेद नो पक्ष होय कि नहीं अरे अशुद्ध ना पक्ष नी सामे शुद्ध नो पक्ष होय कि नहीं अमे अमेचक नी सामे अमेचक होय कि नहीं तो ये बात कि बीजो पक्ष कयो छे ते व्यक्त कर्यु छे परमार्थ थी अर्थात शुद्ध द्रव्य दृष्टि थी परमार्थ शब्द नो केटलो सरस अर्थ कर्यो शुद्ध द्रव्य दृष्टि थी एक कह एटले शुद्ध जीव वस्तु अमेचक एटले निर्मल छे तो ओला दर्शन ज्ञान चारित्री शू हता साहेब इमेचक હવે વાત સાંભળો મજા આવશે તમને આ વાત સાંભળીને અહીંયા તો અમેચક સમજાવે છે લઈ જવા માગે છે ક્યાં અમેચક અભેદ ઉપર અને દર્શન જ્ઞાન ચારિત્રરૂપ માર્ગના ભેદોને પણ મેચક કહીને ત્યાંથી ઊભા કરે અમેચકમાં લઈ ગયા પણ જગતના જીવોને તો રાગ દેશના ચકમકમાં જ મજા આવે છે એને બહારના ભબકા કહેવાય શું કહેવાય બહારના ભબકા એના માટે એક સાહિત્યિક શબ્દ આવે ચાક ચીક ચીકી જુએ એટલે મોઢામાં પાણી આવે એવા ઘાટ છે હા કોકની નવી ગાડી જુએ એટલે મોઢામાં પાણી આવે આ સ્થિતિ છે બહારના ચાક ચીક બહારની ચમક દમક બહારના ભબકા સમજણ વિચારજો બહુ માર્મિક વાત છે અહીંયા તો મેચકમાંથી અમેચકમાં લઈ જવા માગે છે જગતના જીવોને રાગ રંગ આમોદ પ્રમોદ બહારના બધા ચાક ચીકીમાં ઉપયોગ રમે છે જીતુભાઈ સમજાણો કમ્પેરિઝન સમજાવવા માગે છે અમેચક અને દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ભેદોને પણ મેચક કહીને ઊભા કરે જગતના જીવો ક્યાં પડ્યા છે નથી આ મેચકને સમજવું નથી આ અમેચકને સમજવું આ તો દુનિયાને ચકમકમાં જ પડે છે એમ કહેવા માગુ છું એટલે સમયસારના બારણા પણ ખકડાવવાની જીવની ગરજ લાગતી નથી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો ઈ ઘાટ છે પરમાર્થથી અર્થાત શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ જીવ વસ્તુ નિર્મળ છે નિર્વિકલ્પ છે જો ઓલા વિકલ્પો આ નિર્વિકલ્પ ઓલા ખ્યાલમાં આવ્યો ઓલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો એ વિકલ્પો અહીંયા નિર્વિકલ્પ કેવો છે પરમાર્થ કે વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિષા પ્રગટ છે જ્ઞાન માત્ર પ્રકાશ સ્વરૂપ જેમાં એવો છે ભાવાર્થામ છે શુદ્ધ જો શુદ્ધનો અર્થ કેટલો સરસ કર્યો છે નિર્ભેદ વસ્તુ માત્ર ગ્રાહક જ્ઞાન નિશ્ચય નહીં કહેવાય છે એ શુદ્ધનો અર્થ એ કર્યો નિર્ભેદ જ્ઞાતૃત્વ માત્ર ગ્રાહક જ્ઞાન એટલે જ્ઞાત વસ્તુ માત્રને ગ્રહણ કરનારું જ્ઞાન નિશ્ચય નહીં એને કહે છે તે નિશ્ચય નહીંથી જીવ પદાર્થ
सर्व भेद रहित शुद्ध छे। हूँ मारो एक प्रश्न छे सामने, आमां शुं लख्युं छे? निश्चय नहीं थी जीव पदार्थ सर्व भेद रहित शुद्ध छे। एम बोले ने, शुं लखेलुं छे फरीथी जुओ, ध्यान जाय छे? निश्चय नहीं थी जीव पदार्थ सर्व भेद रहित शुद्ध छे। ओके, याद रही गयो? याद रही गयो आटली बात? याद रही गयो? हवे सांभळो मारो प्रश्न सांभळो, શું જીવ પદાર્થ સર્વ ભેદોથી રહિત શુદ્ધ છે? નિશ્ચય નહીં થઈ છે કે છે? તો આમાં કેમ લખ્યું છે? અમારો પ્રશ્ન છે, પણ એ સર્વ ભેદ રહિત શુદ્ધ છે, સર્વ ભેદ રહિત શુદ્ધ છે, એને જાણવાનો અધિકાર કોના ભાગમાં છે કે નિશ્ચય નહીં એના ભાગમાં છે? એટલે મોડા આગળ એને ઊભા કર્યા, પરણ છે તો વર રાજા, પણ વરના મોડા આગળ કોણ બેઠો હોય? અનવર, એમ અનવર છે। હું એમ પૂછવા માંગુ છું સાહેબ, આત્મા નહીંથી શુદ્ધ છે કે શુદ્ધ છે એમ પૂછું? હવે તો સમજાણું, એની શુદ્ધિ માટે નહીંની જરૂરત છે? ખ્યાલમાં આવે છે શું કહું છું? એ તો ધન્ય ભાગ્ય એ નહીંનું વિશુદ્ધ સ્વભાવને જાણે છે, માટે તો એનું નામ નિશ્ચય નહીં પડ્યું। એ શેરીમાં રખડતો હતો છોકરો, ધન્ય ભાગ્ય કહેવાય કે વર રાજાની હારે ઘોડી ઉપર બેઠ્યો અને શું કહેવડાયો? અનવર, એમાં અનવર છે। નિશ્ચય નહીં થી જીવ પદાર્થ સર્વ ભેદ રહી છે, જાણે છે એની અપેક્ષા છે, બાકી નહીં નહીં જાણો કે નહીં જાણો, આત્મા તો શુદ્ધ જ છે ને। વળી કેવો હોવાથી શુદ્ધ છે? સર્વ એટલે સમસ્ત દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ અથવા ગેયરૂપ પરદ્રવ્ય, જો બધા પરદ્રવ્ય બધા લોકાલોક બધાને લઈ લીધા, છ દ્રવ્યોને લઈ લીધા, એવા જે ઉપાધિરૂપ વિભાવ ભાવ તેમનું મેટનશીલ મટાડવાના સ્વભાવવાળું છે, બધા એક એક વિશેષણો એક એક શબ્દોના ગુરુદેવશ્રી અર્થ ખોલે છે ને, ખરેખર આ પંચમકાળમાં ન ભૂતો અને ન ભવિષ્યતિ છે। મેટનશીલ ઉપર ગુરુદેવશ્રી બહુ આજે સવારે રીઝતા હતા, દ્રવ્યકર્મ તો પરદ્રવ્ય છે, ભાવકર્મ નો કર્મ તો પરદ્રવ્ય છે, બીજા પરદ્રવ્યને એક સ્વદ્રવ્ય મટાડે કેવી રીતે? અચ્છા મટે ખરું, એનું કાંઈ સ્વચતુષ્ટ નથી? મારો પોઈન્ટ સમજાય છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતો નથી, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને મટાડે કેવી રીતે? આ વાત ઉપર ગુરુદેવશ્રી આજે બહુ રીસતા હતા, એ તો કીધું છે મેટનસી, ખરેખર તો એ મટાડે મટાડી ગયેલું છે જ નહીં। ત્યારે ચોત્રીસમી ગાથા યાદ કરી, રાગાદિકનો ત્યાગ તો કથન માત્ર છે, લાણમ પચ્છક ખાણમ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે। ત્યારે મને એક વિચાર આવ્યો, સાહેબ અમે દુકાન છોડી, અમે ધંધો છોડ્યો, અમે ઘર પરિવાર છોડ્યો, હવે અમે સમાજની કોઈ ઉપાધિ માથે નથી લેતા, પણ ઉપાધિ હતી જ ક્યાં તારી પાસે? દુકાન મારી કેવળ ઉપાધિની ચાદર તે ઓઢેલી હતી, દુકાનનો એક કણિયો પણ તારામાં નહોતો, હા એના પ્રત્યેની અનંતથી મમતા તો તારામાં હતી, તે નકામા અહંકાર અને અભિમાન નથી સેના? ને હવે અમે દુકાન બંધ કરી દીધી છે, હવે અમે દુકાને જ જતા, હવે અમે ધંધો બંધ કરી દીધો, હવે હવે તો બિલકુલ રિટાયર્ડ થઈ, તું બાવો જ છે, પહેલી વાત તો મગજમાં રાખ, તું બાવો જ છે, તું પેદા થયો ત્યારે દિગંબર જ હતો અને જશો ત્યારે દિગંબર જ, અને આત્મ સ્વભાવે પણ પરમ દિગંબર જ,
પણ આ બધા કલેવરો પહેરી રાખ્યા છે ને, ઉપાધિ ઉપગ્રહ કહેવાય, એ ઉપાધિઓને લીધે તારી મતિ હણાઈ ગઈ છે. અમે હવે રાત્રે નથી ખાતા, અમે હવે અભક્ષ ભક્ષણ નથી કરતા, અમે આમ બધું જ મૂકી દીધું છે. અશુભમાં હતા, અશુભમાંથી છૂટીને આમાં આવ્યા. કર્યું શું નવું? અને બીજી વાત, અશુભને છોડીને શુભમાં આવું એ કોઈ અપૂરું વાત નથી. અનંત વખત દ્રવ્યલિંગ મુનિ પણ અંગીકાર કરેલ છે કે નહીં? દ્રવ્યલિંગી અનંત વાર થયેલો છે. તો ધંધો અને દુકાન અને વ્યાપાર અને આ બધું છોડી દીધું, એમાં ક્યાંનો મોટી નવાઈની વાત છે? અને તો આ કીધા કરે છે ને બીજાને, અમે યશ ખાટવાના અપલક્ષણો છે. તું પલોઠી મારીને બેસ અને ગુરુદેવ શું સમજાવે છે એ શીખ. એ અંદરમાં આવીને પેસવાની વાત છે, બહાર બરાડા પડવાની વાત નથી. અમે આમ કરીએ, અમે આમ કરીએ, જોજો સમાજમાં. જરીક કંઈક ત્યાગની ભાવના થાય ને, જરીક કંઈક ના. અમારે તો 8 દિવસ તો એકાસન જ હતો, અમે બિલકુલ મોડામાં કાંઈ લીધું જ નહીં. પછી આગળ પાછળના દિવસોમાં રાત્રે 12-12 વાગે ખાતો તો એની નોંધ લઈને તું. મહાપાપ, અભક્ષ ભક્ષણના પાપ જે કરતો એની નોંધ નહીં લે. થોડી ઘણી શુભ ભાવની ક્રિયાઓ શું કરી એને ધર્મને, પોતાની જાતને ધર્માત્મામાં ખતવે. એટલે તું થોડીક સદાચારની ક્રિયાઓને ઢાળ બનાવીને અભિમાનના પૂતળા થઈને ફરે છે, એવો એનો અર્થ થયો. તો મેચક અને અમેચકની વાત બંને કળશોમાં આપણે કરી છે. થોડુંક સ્વામીજીના પ્રવચનને આધારે વાત કરીએ. આપણે વ્યાખ્યાનનું પહેલું પાનું જો, શું કહેવા માંગે છે. બસ્સો 92 પાના ઉપર 3જો ફકરો જુઓ. દ્રવ્ય દ્રષ્ટિથી જો કે જીવ દ્રવ્ય શુદ્ધ છે, એક જ છે, એક રૂપ જ છે. મને જે સંવેદનાઓ સાહેબ સવારે ફીલ હું કરતો તો હું એની વાત કરું, આપણને સ્વીકાર છે? આ 6 દ્રવ્યમય વિશ્વમાં હું એક જ છું. બાયડી અને છોકરાને, પુત્રને, પૌત્રને દ્રવ્યભાવ નવકર્મના જાળિયામાં ફસાયેલા આપણે, આવો ભાવ વાસન ક્યારે થાય છે આપણને કે હા હું એક જ છું? કેવળ શબ્દોના માયા જ આવે છે. આવું ક્યાં ફીલ થાય છે અંદરમાં? એકલા ખાસોનગઢ જવાય, હાલો હાલો તમે હારે હાલો, એટલે યાત્રા કરવામાં મજા આવે. તો આ જે ભણીને ગયો એ કે શાસ્ત્રોની ભાષા શાસ્ત્રોમાં જ રહે છે, થવો જોઈએ એનો ભાવ ભાષા. આને ખાવામાં, પીવામાં, રખડવામાં, હા યાત્રામાં બધા ભેગા જોઈએ. એક જ છે, એક રૂપ જ છે. એકનો અર્થ અહીં શુદ્ધ કર્યો છે. શુદ્ધ આવે તો એક અર્થ કરે, એક હોય તો શુદ્ધ અર્થ કરે, એ તો વસ્તુની શૈલી છે. આ ફકરામાં છે 3 બાબતો ગુરુદેવશ્રીએ કીધી છે. એક તો કથનની શૈલી, જેમ કીધું ને એક આવે તો શુદ્ધ કરે, શુદ્ધ આવે તો એક કરે, એક વાત. બીજી વાત, પણ વસ્તુ દ્રષ્ટિથી, સમ્યક દર્શનથી જુઓ. અહીંયા વસ્તુ દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શનથી જુઓ તો વસ્તુ એક રૂપ ત્રિકાળ છે. યથાર્થ દ્રષ્ટિએ જુઓ, ઇયરિંગ્સને ને જુઓ, ગળાની માળાને ને જુઓ, બંગડીની ને જુઓ, વીંટીને ને જુઓ,
अरे सिक्का रूपे छे एने पण न जुओ, लगड़ी रूपे न जुओ, सुवर्ण ने सुवर्ण मात्र स्वरूपे जुओ। आ भेद एक सुवर्ण ज छे कि नहीं एम कहे छे। वस्तु दृष्टिथी एटले सम्यक दर्शनथी जुओ तो वस्तु एक रूप त्रिकाल छे अने त्रिकाल शुद्ध छे। बे वात थई, एक तो कथननी शैली, बीजी वस्तुनी दृष्टि, हवे त्रीजी तो पण व्यवहार एटले पर्याय दृष्टिथी जुओ। છે ગજબની વાતો બધી। પર્યાય દૃષ્ટિથી જુઓ તો વ્યવહાર એટલે પર્યાય, પછી ગુણ ગુણી વગેરે ભેદો બધા એમાં છે। નીચેનો ફકરો જુઓ, એમાં ત્રીજી ચોથી લીટી, અનેક આકારથી ભગવાન એકરૂપ ત્રિકાળી, એમાં ત્રીજી ચોથી લીટી, અનેક આકારની દૃષ્ટિથી જુઓ કે પર્યાય દૃષ્ટિથી જુઓ કે વ્યવહાર દૃષ્ટિથી, ત્રણ બાબતો। અનેક આકારની દૃષ્ટિ કહો, પર્યાયની દૃષ્ટિ કહો, વ્યવહારની દૃષ્ટિથી કહો, એક જ વાત છે। આમ બધાય છે ને, જેમ આપણે વાહન ચલાવીએ ને, એક્સેલેટર, બ્રેક, ગેર શિફ્ટિંગ, ક્લચ, એક્સેલેટર અને ક્લચ જુદો ને, એક જ અલગ અલગ, તો એ કેવું બધું સિસ્ટમ હોય છે અને એનું ઓપરેશન, ઓપરેટિંગ સમયે સમયે, ઘડી કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ, ઘડીક 120, ઘડીક 20, ઘડીક 120, ઘડીક 20 અને ઘડીક 0। બોલો, વાહન વ્યવહારના આ સિદ્ધાંત છે કે નહીં? એમ આ બધી જે ટર્મિનોલોજી છે ને, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને સમજવા માટે આ બધા ક્લચ, બ્રેક, શિફ્ટિંગ, ગેર શિફ્ટિંગ, વિન્ડો ઓપન કરો, બંધ કરો, આ બધા છે। ઓલું શું આગળ હોય છે, ઓલું હમ ફરી વાઇપર, હા એ બધા। અનેક આકારની દૃષ્ટિથી જુઓ, પર્યાય દૃષ્ટિથી જુઓ, વ્યવહાર દૃષ્ટિથી જુઓ। મને એક વાત બતાવો, જે જીવને આવા શબ્દો જ કાને ન પડ્યા હોય શું સમજવાનું હશે? એટલે હું કહું છું, ગુરુદેવશ્રીના પ્રવચન અઘરામાં અઘરા છે। હા, એકાદ દિવસ ભૂલે ચૂકેથી આવ્યા અને સાંભળ્યા, કાંઈ ટપો પડવાનો નથી આપણે। એટલે ઓમ ઓહો હો હો થશે, પણ જે એની જે ડેપ્થ છે, એનું જે ઊંડાણ છે, એ ઊંડાણની છે। એટલે કન્સિસ્ટન્સી બહુ જરૂર છે। તો ગુણગુણી ભેદથી જુઓ તો મલિન છે, બોલો, ત્રિકાળી એકરૂપ શુદ્ધની દ્રષ્ટિએ, દ્રષ્ટિની અપેક્ષાએ ત્રિરૂપ પરિણમનને પર્યાય દ્રષ્ટિથી દ્રવ્યની દ્રષ્ટિમાં ગૌણ કરીને, ત્રણરૂપ પરિણમનને ગૌણ કરીને પર્યાયને અસત્ય કહેવામાં આવ્યું છે। શું એની શૈલી અને શું એની બધી પદ્ધતિ! જો થોડીક હજી ઝીણી વાત છે, 293 નંબરના પાના ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ, વ્યવહારો અભૂતત્વો, 11મી ગાથા ગુરુદેવ યાદ કરે છે, વ્યવહાર અભૂતાર્થ છે, અસત્ય અર્થ છે અને નિશ્ચય ભૂતાર્થ છે। નિશ્ચય છે એ જ શુદ્ધ નહીં છે, અને નહીંનો વિષય અને નહીં એવા બે ભેદ ન પાડતા, સાંભળો, બે ભેદ પાડો એ તો ભેદ, અમારે બે ભેદ નથી પાડવા એ ભેદ। શું સમજાણું? અભેદને પકડો। હું એમ કહું, સાહેબ મારે તમારી હારે વાત કરવી છે, તો કરો જ છો, મારે તમારી હારે વાત નથી કરવી, શું કરો છો? અરે વાત કરવી તો વાત કરવી જ છે, પણ વાત નથી કરવી એ વાત કરવી થઈ ને, ઘરે નાનું બાળક હોય ને, ઘણી વાર માં એમ કહે કે ભાઈ તો એ મારી સાથે વાત નહીં કરા,
तो रसोड़ा हो माँ तो छोकरू जैने कोई मारू पानी नो बॉटल तैयार करसे टिफिन मारू तैयार करी आपसे तो माँ पण इनडायरेक्टली बोले अहीं कोई सांभळे एवा छे नहीं तो वळी पाछो छोकरो एम कहे अमे हूँ तने कहूँ ज क्या छो तने मैं कहीं कीधु मम्मी तू मारू तैयार कर पण मने बताओ ये त्या बराड़ा शू काम मारे छे रसोड़ा में भले ने मम्मी 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 कर न कहे पण मारू पानी नो बॉटल कोई तैयार करीने आपसे एम जे बोले छे ई कई बोले छे कि नहीं नथी बोलतो हुआ मोड़ू बंद राख ने ज न बोलू हो तो एम भेद पाड़वा ई तो भेद पाड़वा ज अने भेद नहीं पाड़वा ई ए भेद पाड़वा ई बोलू ई ए भेद पाड़वा इने कहेवाय पक्ष व्यू पक्ष तो पक्षाद क्रांति था આગળ જો હવે એકરૂપ ભૂતાર્થ છે એ જ સત્યાર્થ છે કળશમાં શબ્દ આવ્યો હતો ને એકો અપી એકો અપી કહો કે ભૂતાર્થ કહો જો અગિયારમી ગાથા સાથે આ એક શબ્દની કેવી સરસ સંધિ ગુરુદેવશ્રીએ જોડી છે ખરેખર આ એક આધ્યાત્મિક સૌંદર્ય છે સ્વામીજીના પ્રવચનમાં ખાસ સમજવાના એ બહુ ઝીણું બધું છે આનું થોડોક નીચે જુઓ હજી જઈને ભેદ દ્રષ્ટિથી મલિન છે રાજમલજીની ટીકા એ તો બહુ કર્યો એમ કરીને ગુરુદેવજી બોલે છે ભેદ દ્રષ્ટિથી મલિન છે મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાનચારિત્ર હમણાં જ શરૂઆતમાં આપણે વાત કરી ત્રણ જે પર્યાય છે ત્રિકાળની અપેક્ષાએ વ્યવહાર કહીને પર્યાય કહીને ગૌણ કરીને અસત્યાર્થ કહી અને મલિન કહી મોક્ષ માર્ગની પર્યાય પણ મલિન છે એમ કહે છે મળ્યું બધાને હવે રાજુભાઈ ગજબ છો યાર ક્યાં છો તમે પાના નંબર 203 મોટો ત્રીજો ચોથો ફકરો ફકરાની છેલ્લે પરમાર્થ વચનિકા શબ્દ દેખાય છે નવા ફકરામાં પાના નંબર કયું છે જુઓ પહેલાં હા છે ને દેખાડું પરમાર્થ વચનિકા એ શબ્દ ઉપરની ત્રણ ચાર લીટી જુઓ ફટ દઈને પકડવું જોઈએ તો જ એ વિષયનો આનંદ આવે હા શું કીધું મોક્ષ માર્ગની પર્યાય પણ મલિન છે ફરીથી હું બોલું છું ધ્યાનથી સાંભળો જગતના રાગ દ્વેષ આદિની વાત તો દૂર રહી એ તો અંદરના ભેદોની મલિનતાની વાત ચાલે છે દ્રવ્ય છે નિષ્ક્રિય નિશ્ચય છે અને મોક્ષ માર્ગ એ વ્યવહાર છે નિશ્ચય મોક્ષ માર્ગી વ્યવહાર છે બોલો બનાસીરાજી નિશ્ચય મોક્ષ માર્ગી વ્યવહાર છે પરમાર્થ વચની ગમે પર્યાય નહીંનો વિષય છે એમ કરીને વાત કરી છે સાતમી ગાથાની ટીકા ગુરુદેવશ્રી આજે બહુ સરસ વાંચી ગયા 294 નંબરના પાના ઉપર જો સમયસારની સાતમી ગાથામાં કહે છે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણની વાત હવે પ્રશ્ન થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે તો એ ત્રણ ભેદ થયા એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે બોલો ત્રણ રૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે દર્શન જ્ઞાન ચારિત્ર ચારિત્ર વત્વેન અસ્ય અશુદ્ધત્વમ ઇતિ ચેત સાતમી ગાથાની ઉત્થાનિકા છે બહુ ઝીની ચર્ચા છે પછી આગળ સદ્રશ અસદ્રશ દ્રષ્ટિનો વિષય ઘણી બધી વાત આમાં ગુરુદેવશ્રીએ લીધી છે થોડીક ગુરુદેવશ્રીની નિષ્પૃહતાની વાત આપણે કરીએ 294 નંબરના પાની નીચે જુઓ સાવ નીચેની બે લીટી વસ્તુ આવી છે ભાઈ હવે આમાં ચર્ચા શું કરવી કોની સાથે કરવી આ પંડિતજીને સોંપી દીધું મને ત્યારે બહુ હસવું આવ્યું આ પંડિતોનું કામ છે માથાકૂટ કરવાનું એ આપણું કામ નથી ગુરુદેવ એમ કહે છે પંડિતોને હવાલે છે ચર્ચા બર્ચા કરશે કરવી હોય એને હારે આપણા તરફથી એક મોટા પંડિતજી છે ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી અંગે બારીન સાહેબ અંગે આ બધી વાત ગુરુદેવ કરે છે અહીં તો ભગવાન કહે છે સાંભળતો કરો પ્રભુ તારું હિત ક્યાં છે એ વાત લઈને બોલા આખું જગત આ વાત મૂકીને જ બીજી બધી લપમાં પડેલ છે કે નહીં જો સાંભળો આત્માનું હિત કરવું નથી અને આત્માની હિતની વાતો કરવી છે
એટલે જ આવા ગુરુ જેવા ગુરુ મળ્યા છતાં પણ પરિણામોમાં સમતા નથી. સાહેબ, દુર્યોધન જેવી દુષ્ટ બુદ્ધિ છે, એકલવ્ય જેવી એકલતા નથી, અને અર્જુન જેવી દ્રષ્ટિ નથી. ત્રણ થયા. દુર્યોધન જેવી દુષ્ટ બુદ્ધિ પૂરેપૂરી, દ્રોણ શું કરશે? ખાક. અને અહમ એકો ખલુ શુદ્ધો એકલવ્ય, એકલવ્ય અહમ એકો ખલુ શુદ્ધ, એને દ્રોણની જરૂરત જ નથી. અને અર્જુન તો, એને તો બસ પંખીની ઓલી કીકી દેખાય છે. ઓલો ગુરુ બરાડા પાડે, તને ગુરુ દેખાય કે નહીં? નો રિપ્લાય ઇઝ ધ બેસ્ટ રિપ્લાય. તો નજર કેળવવી હોય તો અર્જુન જેવી કેળવો, એકત્વ કેળવું હોય તો એકલવ્ય જેવું કેળવો. કારણ વિના દુર્યોધનની દુષ્ટ બુદ્ધિને નહીં સહે, કેમ કે ગુરુ દ્રોણ તો એક જ છે. ત્રણેય વચ્ચે ગુરુ તો એક જ છે. એમ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય વચ્ચે આત્મા તો એક જ છે. શ્રદ્ધાએ પહોંચશે આત્મામાં, જ્ઞાને પહોંચશે આત્મામાં, ચારિત્રે પહોંચશે આત્મા. વિચારજો, આ બધી બહુ ઝીણી ઝીણી ચર્ચાઓ છે, આ તો જેટલી કથા કરીએ એટલી ઓછી છે. થોડોક અહોભાવ ગુરુદેવશ્રી વ્યક્ત કર્યા જો, 295 નંબરના પાને નીચે, સાવ નીચેનો ફકરો. આવી વાત છે વિતરાગ સિવાય આવો માર્ગ ક્યાં છે, એ પણ દિગંબર સંતો સિવાય ક્યાંય માર્ગ છે નહીં. એથી લોકોને દુઃખ લાગે પણ શું થાય, સત્યનો માર્ગ પ્રવાહ તો આ છે. 294 નંબરનું પાનું કરો, એમાંય નીચેથી બીજો ફકરો જુઓ. દર્શન જ્ઞાન ચારિત્ર હિ, એમાં એક પ્રેરણાદાયક ઉદ્ગાર છે. સમજાણું કાંઈ જીવની વાત છે ભગવાન, આ કંઈ કથા નથી, આ તો ભગવાન પરમેશ્વરના ઘરની વાત છે. આત્મા પરમેશ્વર કેમ થાય? 296 પાનું, હા તો એમાં જોઉં નીચેથી લાસ્ટ બટ સેકન્ડ પેરેગ્રાફ. દર્શન જ્ઞાન ચારિત્ર લખ્યું સંસ્કૃતમાં, એમાં જો સમજાણું કાંઈ ઝીણી વાત છે ભગવાન, આ કંઈ કથા નથી, આ તો ભગવાન પરમેશ્વરના ઘરની વાત છે. આત્મા પરમેશ્વર કેમ થાય છે અને પામરતામાં કેમ રોકાય છે એની વાત છે. નિયમસારની એક વાત વાંચીએ, 297 પાના ઉપર જો. જ્યાં 17મો કળશ પૂરો કરે છે ત્યાં બહુ સરસ વાત કરી. ત્રિકાળી અભેદ તો છે પણ ભેદ બુદ્ધિ પણ ઘટે છે, અભેદમાં ભેદોની પરિકલ્પના સંભવે. આહા હા હા, સમજાણું કાંઈ, જરા ધ્યાન રાખે તો પકડાય એવું છે. 'બાપુ આ તો કંઈ વાર્તા નથી, આ તો ભગવાન ભગવત સ્વરૂપ એની ભાગવત કથા છે, ભાગવત કથા છે. નિયમસારમાં કહ્યું છે ભાગવત કથા, આ ભાગવત કથા છે, ભગવાનની કથા. 17મો કળશ થયો, કાલે 16મો કળશ ચાલ્યો હતો, આજે 17મા કળશમાં 1/2 કલાક, કાલે 16મા કળશમાં 1 કલાક. બોલો, આ તો ગરજની બધી વાત છે. વાંચજો આગળનો 17મો કળશ જે છે, એના ઉપર ગુરુદેવશ્રી બહુ આવા જ ગંભીર બધા ઉદ્ગારો અમેચક સંબંધીના લીધેલા છે. એ વિશે હજી 19મા કળશમાં, કાલે આખો એક 19મો કળશ ચલાવશે ગુરુદેશ. 32 અક્ષરનો એક છંદ, આત્મનશ્ચિંતયૈવાલમ, 19મો શ્લોક. 32 અક્ષર છે, એક જ નાનકડો છંદ, 1 કલાક કાલે ચલાવશે. બધી ચર્ચા આપણે કાલે કરશું. ઓમ નમઃ શિવાય.
जपो दिन रैन, जो तेरी शरण गहे सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोका लोक, सुवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।